डॉक्टर बाबा साहेब आमंडकर, ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर परेश चवन, आशिष्ठ प्रोफेसर समाजशास्त्र विभाग, आप सब विद्यार्थी मित्रों नो। ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ જ્યોતિર્મર પરિસરમાં આવેલ ચૈત્યની સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસક્રમ માસ્ટર ઓફ આર્ટ્સ એમએ એમાં એમએસઓ ઝીરો વન સમાજશાસ્ત્રી સિદ્ધાંતો એના વિભાગ ત્રણના એકમ એક સંઘર્ષવાદ વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ સંઘર્ષવાદના એકમની અંદર આ વ્યાખ્યાન અંતર્ગત આપને સંઘર્ષવાદનો પરિચય મળશે સંઘર્ષવાદની કેટલીક ચોક્કસ માન્યતાઓ છે એના વિશે જાણવા મળશે સત્તા અને સામાજિક સમસ્યાઓ વિશે જાણવા મળશે સમાજશાસ્ત્રમાં સંઘર્ષનો ખ્યાલ શું છે અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એની શું છે એના વિશે આપણે અહીં ચર્ચા કરીશું અને સાથે સાથે આ સંઘર્ષવાદની જે સૈદ્ધાંતિક ખાસિયતો છે એટલે આ સિદ્ધાંતની મુખ્ય વિશેષતાઓ છે એના વિશે પણ આપણે આ વ્યાખ્યાન અંતર્ગત ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંઘર્ષવાદ શું છે એના વિશે પ્રારંભિક માહિતી એટલે થોડોક પરિચય એનો મેળવીશું વિદ્યાર્થી મિત્રો સામાજિક વાસ્તવિકતાઓને તપાસવા માટે સમજવા માટે તથા સામાજિક સંરચના સામાજિક સંબંધો માનવી કાર્યો જૂથો સંસ્કૃતિ અને વિવિધ સંસ્થાઓને સમજવા માટે સમાજશાસ્ત્રમાં વિવિધ અભિગમો પ્રવર્તમાન છે આ અભિગમો સામાજિક વાસ્તવિકતાને સમજવા માટે ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો રજૂ કરે છે વર્તમાન સમયમાં સમાજશાસ્ત્રમાં બે વિચારધારાઓ મહત્ત્વની રહી છે એક છે કાર્યાત્મકવાદી વિચારધારા અને બીજી સંઘર્ષવાદી વિચારધારા સંતુલનવાદી અથવા તો સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી જોઈએ તો કાર્યાત્મકવાદ મુજબ પ્રત્યેક સમાજનું નિર્માણ જુદા જુદા તત્વોના સમન્વયથી થાય છે જેમાં અપેક્ષિત સ્થાયિત્વ જોવા મળે છે સમાજ સંપૂર્ણ રીતે સંગઠિત વ્યવસ્થા છે સમાજમાં પ્રત્યેક તત્વનું કોઈને કોઈ કાર્ય અવશ્ય જોવા મળે છે એટલે કે સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવામાં તેનું કોઈને કોઈ પ્રકારનું યોગદાન હોય છે પ્રત્યેક સમાજ વ્યવસ્થામાં સમાજના સભ્યોમાં મૂલ્યોને લઈને સમાન વિચાર જોવા મળે છે સંગઠનાત્મક સિદ્ધાંતનો ઉલ્લેખ આપણને ઐતિહાસિક લખાણોમાં વિભિન્ન રૂપે જોવા મળે છે પ્લેટો કોન્ટ અને વિચારોમાં સંતુલન સંબંધી વિચારો જોવા મળે છે વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રો રિવર્સ રેડ ક્લિપ બ્રાઉન મેલિનોવસ્કી મર્ટન અને પાર્સન્સના વિચારોમાં આપણને સંતુલનવાદી વિચારધારાનું એક વ્યવસ્થિત અને વિકસિત રૂપ જોવા મળે છે સંતુલનવાદીઓ માને છે કે સંઘર્ષ એક નકારાત્મક શક્તિ છે તેઓ સંઘર્ષની ઉપસ્થિતિને સમાજ વ્યવસ્થામાં અવરોધરૂપ માને છે તેમના મતે સમાજ વ્યવસ્થામાં સંતુલનની અંતહીન શક્તિ હોય છે જેના લીધે સંઘર્ષ આપોઆપ જ સમાપ્ત થઈ જાય છે તથા સમાજની સામાન્ય વ્યવસ્થા જળવાઈ રહે છે વિદ્યાર્થી મિત્રો કાર્યાત્મકવાદથી જુદી સંઘર્ષવાદી વિચારધારાના વિચારકો માને છે કે સંઘર્ષ કોઈ અસ્થાયી કે અસામાન્ય ઘટના નથી પરંતુ સંપૂર્ણપણે સામાન્ય અને સ્થાયી ઘટના છે અભાવની સ્થિતિમાં સમાજમાં સંઘર્ષને નો જન્મ થાય છે પ્રત્યેક સમાજમાં સંઘર્ષ માટે કેટલાક કારણો હોય છે પ્રત્યેક સમાજમાં પરિવર્તનની સંભાવનાઓ હોય છે અને સામાજિક પરિવર્તન અનિવાર્ય છે પ્રત્યેક સમાજમાં દરેક સમયે આપણને સંઘર્ષ જોવા મળે છે સમાજમાં પ્રત્યેક તત્વો સામાજિક વ્યવસ્થાના વિઘટન માટે સહયોગ આપે છે જેના ફળ સ્વરૂપે પરિવર્તન આવે છે આ સંઘર્ષનું કારણ મૂલ્યોની ભિન્નતા છે વિદ્યાર્થી મિત્રો પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી માર્ટિન ડેલે માનવ સમાજમાં સંઘર્ષ સંબંધી વિચારોનો ઐતિહાસિક પરિપ્રેછ આપ્યો છે ભારતમાં ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં સામાજિક સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો યુનાની દાર્શનિકોએ પણ રાજકીય સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે પોલિબિયસ નામના યુનાની દાર્શનિકે રાજકીય સંસ્થાઓમાં જોવા મળતા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે પ્રાચીન આરબ દેશોના સાહિત્યમાં પણ સંઘર્ષનું વર્ણન જોવા મળ્યું છે ઇવન ખાલડુને ખેતી વિષયક સમાજ અને આદિવાસીઓ વચ્ચેના સંઘર્ષનું વર્ણન કર્યું છે યુરોપના પ્રસિદ્ધ વિદ્વાન મેક્યાવેલીએ મધ્યકાલીન યુરોપીય સમાજમાં જોવા મળતા રાજકીય સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે રાજકીય સંઘર્ષનો ઉલ્લેખ કરવાવાળા વિદ્વાનોમાં હોબસ જીન બોર્ડિન લોક ડેવિડ હ્યુમ ફર્ગ્યુસન અને મોસ્કાનું નામ ખાસ ઉલ્લેખનીય છે વિદ્યાર્થી મિત્રો અનેક વિદ્વાનોએ સમાજના આર્થિક જીવનમાં જોવા મળતા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે આ વિદ્વાનોમાં એડમ સ્મિથ અને માલથુસ મુખ્ય છે આ વિદ્વાનોનું મત છે કે સમાજમાં આદિકાળથી આર્થિક પ્રતિયોગિતા અને સંઘર્ષ જોવા મળે છે માલથુસે સંઘર્ષને વસ્તી વૃદ્ધિ સાથે જોડ્યો તેમણે જણાવ્યું કે જ્યારે કોઈ દેશમાં વસ્તી જરૂરિયાત કરતાં વધારે હોય ત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવન સંઘર્ષ વધી જાય છે અને સંઘર્ષ તથા યુદ્ધ સામાન્ય પ્રક્રિયાઓ બની જાય છે આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસે આર્થિક જગતમાં પ્રતિયોગિતા અને સંઘર્ષની પ્રક્રિયાને વધારે ગતિશીલ બનાવી છે વિદ્યાર્થી મિત્રો આમ કાર્યાત્મકવાદ સમાજ કઈ રીતે કાર્ય કરે છે સમાજના પ્રગતિના નિયમો એની પારસ્પરિક અવલંબિતતા તથા પરિવર્તનને તપાસવાનો પ્રયાસ કરે છે જ્યારે સંઘર્ષવાદ સમાજને જુદા જ પ્રકારના અભિગમથી સમજાવવાનો પ્રયાસ કરે છે સમાજશાસ્ત્રમાં સુધારાવાદી અને તટસ્થ સમાજશાસ્ત્રીઓ વચ્ચે સતત એક તણાવભરી પરિસ્થિતિ જોવા મળે છે સંઘર્ષવાદી સિદ્ધાંતનો મુખ્ય વ્યક્તિ કાલમાર્ક્સ આ બંનેનો સમન્વય કરે છે સમાજ કઈ રીતે કાર્ય કરે છે તેની સાથે સાથે સમાજે કઈ રીતે કાર્ય કરવું જોઈએ તેની રૂપરેખા આપી સમાજને તે પ્રમાણે સુધારવાનું માર્ક્સ હિમાયત કરે છે સાંપ્રત સમાજ આદિમ સમાજથી જુદો ઔદ્યોગિક પાયા ઉપર રચાયેલો સમાજ છે જેમાં જન્મગત બાબતો પર આધારિત સત્તા માળખામાં પરિવર્તન આવ્યું છે વિવિધ બાબતોમાં સંઘર્ષ જોઈ શકાય છે સમાજ સતત પરિવર્તનશીલ છે વિદ્યાર્થી મિત્રો સંઘર્ષવાદની આ થોડીક પ્રાથમિક ચર્ચા એટલે કે એમાં આપણે સંઘર્ષવાદનો થોડોક પરિચય મેળવ્યો હવે આપણે સંઘર્ષવાદની કેટલીક ચોક્કસ માન્યતાઓ છે એના વિશે જોઈએ તો એમાં ત્રણ બાબતો મહત્ત્વની છે પહેલી માન્યતા છે સમાજનો સભ્ય કેટલાક ચોક્કસ હિત ધરાવે છે અને તે પામવાનો ધ્યેય ધરાવે છે અથવા તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે બીજી માન્યતા છે સમાજ કેટલીક ચોક્કસ સત્તા હોય છે સમાજમાં આ કેટલીક ચોક્કસ સત્તા જે અસમાન રીતે વહેંચાયેલી છે અને તે મેળવવા અવારનવાર દબાણનો ઉપયોગ કરી પ્રયાસ કરવામાં આવે છે અને ત્રીજી મહત્ત્વની માન્યતા છે સમાજના જુદા જુદા જૂથો પોતાના હિતો પ્રાપ્ત કરવા કેટલાક ચોક્કસ મૂલ્યો અને વિચારસરણીઓ ધરાવે છે આ હિતો પરિપૂર્ણ કરવા તે મૂલ્યો અને વિચારસરણીઓને શસ્ત્ર તરીકે વાપરે છે હવે આ સંઘર્ષવાદની ચર્ચા કરીએ ત્યારે સંઘર્ષવાદના મહત્વના બે પાસાઓ કે સત્તા અને સામાજિક સમસ્યાઓ એ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંઘર્ષ અંતર્ગત આવતા સત્તા અને પેદા થતી સામાજિક સમસ્યાઓ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સંઘર્ષવાદના સમર્થકો માને છે કે સત્તા અને નાણાંના કેન્દ્રીકરણને કારણે સમસ્યા ઊભી થાય છે પરંતુ આ સમસ્યાને નિર્મૂળ કરવા અથવા તો બીજી દિશામાં વાળી દેવા માટે કેટલાક પ્રકારની માન્યતાઓ અને કલ્પનાઓ ઊભી કરવામાં આવે છે દાખલા તરીકે પૂર્વજન્મમાં પાપ કર્યા હોય તો માણસ દુઃખ વેઠે છે ગરીબ રહે છે ગરીબી દૂર કરવી હોય તો આ જન્મમાં સારા કર્મો કરવા જોઈએ ગરીબ ગરીબ છે કારણ કે તે પરિસ્થિતિ બરાબર સમજતો નથી તેને કામ કરવું નથી એટલે કે ગરીબને જ ભોગ બનનારને જ સમસ્યાનો સર્જક માનવામાં આવે છે સામાજિક સમસ્યાને સ્થાપિત રીતના અભિગમ દ્વારા જોવામાં આવે છે ધીમે ધીમે સામાજિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્રીઓ એનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરે છે નાણાંનું વિતરણ અસ સામાજિક સમસ્યાઓ સર્જે છે નાણાંનું આપણે જોઈએ છીએ સમાજની અંદર અસમાન રીતે વિતરણ થયેલું છે તેથી ઘણી બધી સામાજિક સમસ્યાઓ ઊભી થયેલી જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્રમાં સંઘર્ષનો ખ્યાલ એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈશું એટલે આ સંઘર્ષનો ખ્યાલ ઇતિહાસમાં ક્યારે ક્યારે ક્યાં ક્યાં હતો અને એમાં સમાજશાસ્ત્રીઓ અને સમાજ વિદ્વાનોએ સમાજ વિજ્ઞાનીઓએ એના વિશે શું કહ્યું છે તેનો આપણે અહીંયા પરિચય મેળવીશું વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રમાં સંઘર્ષની વિચારધારાનો ઉદ્ભવ ઘણો મોડો થયો અહીં રાજકીય અને આર્થિક એમ બંને પ્રકારના સંઘર્ષના સિદ્ધાંતોનું મિશ્રણ જોવા મળે છે રોબર્ટ નિસ્પતે પોતાના પુસ્તક ધ સોશ્યોલોજીકલ ટ્રેડિશન ઓગણીસો સડસઠમાં એવા અનેક ખ્યાલોનો ઉલ્લેખ કર્યો છે જેનો વિકાસ છેલ્લા સો વર્ષોમાં થયો છે તેમાં સંઘર્ષના ખ્યાલનો ઉલ્લેખ નથી આ પરથી સ્પષ્ટ થાય છે સમાજશાસ્ત્રી સાહિત્યમાં સંઘર્ષના ખ્યાલનો વિકાસ માર્ક્સ પછી વધુ થયો છે એટલે કે તેનો વિકાસ પચીસથી ત્રીસ વર્ષોથી વધારે જૂનો નથી જોકે અમેરિકન સોશિયોલોજીકલ સોસાયટીએ ઓગણીસો સાત અને ઓગણીસો ત્રીસમાં પોતાના સંમેલનોમાં સંઘર્ષના વિષયને વિચાર વિમર્શ માટે પસંદ કર્યો હતો કુલે સ્મોલ પાર્ક અને રોસ જેવા સમાજશાસ્ત્રીઓએ અમેરિકામાં સંઘર્ષ સંબંધી વિચારધારાના સંદર્ભમાં સાહિત્યનું સર્જન કર્યું હતું વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વ યુદ્ધ પછી સંઘર્ષનો સમાજશાસ્ત્રી અભ્યાસ કરવાવાળા વ્યક્તિઓમાં રોબર્ટ પાર્કનું નામ ખાસ ઉલ્લેખનીય છે શિકાગો વિચારધારાના રોબર્ટ ઇજરા પાર્ક સંઘર્ષને સામાજિક આંતરક્રિયાના મૂળભૂત સ્વરૂપ તરીકે જોવાનો પ્રયાસ કર્યો હતો સંઘર્ષ હોય ત્યાં વ્યક્તિનું વર્તન સજાગ અને તાર્કિક હોય છે તેના દ્વારા સુગ્રથન શક્ય બને છે તેમણે જણાવ્યું કે સંઘર્ષ કરવાવાળા સમૂહોમાં સંઘર્ષની ભૂમિકા એકીકરણ આધિપત્ય અને આધીનતા સ્થાપિત કરવાવાળી હોય છે જ્યારે રોષ એવું માને છે કે ખુલ્લો વિરોધ સમાજની જાળવણી કરે છે વિશુદ્ધના સમયમાં સંઘર્ષનો સમાજશાસ્ત્રી અભ્યાસ કરવાવાળા સમાજશાસ્ત્રીઓમાં જ્યોર્જ લૂંડવર્ગનો પ્રયાસ પણ પ્રશંસનીય છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિસ્વ પછી અનેક સમાજશાસ્ત્રીઓએ સંઘર્ષના ક્ષેત્રમાં પોતાનું અધ્યયન કાર્ય કર્યું છે એલ્ટન મેયો તથા બર્ગે પોતાના ઔદ્યોગિક સમાજમાં સંઘર્ષનો અભ્યાસ કર્યો હતો અને એમણે ઔદ્યોગિક સમાજના સંદર્ભમાં સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે તેમણે ઔદ્યોગિક સમાજમાંથી સંઘર્ષને દૂર કરવા અને સમાન સ્થિતિની રચના કરવા માટે કેટલાક પ્રયાસો કરવા જોઈએ એ જાણવાનો પ્રયાસ કર્યો છે વોર્નરે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં સામાજિક સંઘર્ષની સમસ્યા વિશે માનવીય દ્રષ્ટિકોણથી વિચાર કર્યો હતો વિદ્યાર્થી મિત્રો કર્ત અને લેવીને પણ સંઘર્ષના ક્ષેત્રમાં કાર્ય કર્યું છે સંઘર્ષના ક્ષેત્રોમાં માર્ક્સ મેક્સ વેબર ડેરેન સિરાઇટ મિલ્સ માર્ક્યુસ કોલિન્સ આંદ્રે ફ્રેન્ક ગાલ્ટુંગ અને લોકવુડ પાર્સન્સ મેક તથા સ્નાઇડર કોઝર તથા કલ્કમેન સીમેલ વગેરેના નામ નોંધપાત્ર છે સમાજમાં સતત વિવિધ પ્રકારના સંઘર્ષો જોવા મળે છે આ સંઘર્ષ વિશેની ચર્ચા અનેક વિદ્વાનોએ કરી છે ગ્રીક ચિંતકોમાં હેર ક્લાયન્ટસ અને સોફિસ્ટોએ બંને સંઘર્ષને સ્વીકાર્યો છે તથા તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સંઘર્ષ એ સૃષ્ટિનો નિયમ છે અને તેનાથી સતત પરિવર્તન આવે છે એવું માનવામાં આવે છે સોળમી સદીમાં જીન બુડિન થોમસ હોબ્સ એડમ ફર્ગ્યુસન થોમસ માલ્થુસ લેમાર્ક અને ચાર્લ્સ ડાર્વિને પણ ચર્ચા શરૂ કરી હતી વિદ્યાર્થી મિત્રો ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની સમાજશાસ્ત્રી ઉપર અસર જોવા મળે છે વોલ્ટર ભાગોટે સંઘર્ષને સામાજિક વિકાસ માટેનું મહત્વનું તત્વ માન્યું છે આ બધા બધા વિદ્વાનોની ચર્ચામાં જોવા મળ્યું કે સ્વાભાવિક રીતે જ તે સમયે થતા યુદ્ધોને ધ્યાનમાં રાખી તેમણે સંઘર્ષને સમજાવ્યો છે ગુમ પ્લાવિઝ જણાવે છે કે સંઘર્ષથી વિકાસ શક્ય બને છે એના મતે એક આંતરિક સંઘર્ષ હોય છે અને બીજો બાહ્ય સંઘર્ષ હોય છે એવા મત પ્રમાણે રાજ્ય દમનકારી સંસ્થા છે અને લોકોનું દમન કરે છે રોટ ડ્રોમ્ફર જણાવે છે કે સંઘર્ષના પાયામાં વ્યક્તિનું હિત હોય છે આ હિત ખાનગી કે જાહેર હોઈ શકે છે જ્યોર્જ સિમેલે જણાવ્યું છે કે સંઘર્ષમુક્ત મુક્ત એકરાગી સમાજ કે જૂથ શક્ય જ નથી સુમેળ અમેળ અને સંયોગ આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે જે જૂથ જાળવણીનું કામ પણ કરે છે વિલિયમ ગ્રેહામ સમનર જણાવે છે કે જૂથો સામાજિક વિકાસના વાહક છે જેમાં હરીફાઈ જોવા મળે છે સંઘર્ષના ખ્યાલમાં પરસ્પર વિરોધી હિતો જોવા મળે છે કુલેના મતે સંઘર્ષ અને સહકાર એક જ પ્રક્રિયાના બે પાસા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આધુનિક સમાજશાસ્ત્રી અમેરિકામાં જે ટોલકર પાર્સન્સ થઈ ગયા એમને સંઘર્ષ વિશે એમાં જે પ્રદાન કર્યું એ પ્રદાનના સંદર્ભમાં આપણે અહીંયા સંઘર્ષવાદનો થોડોક ઉલ્લેખ કરીશું ખાસ કરીને અમેરિકામાં ટાલકોટ પાર્સન્સની અસર નીચે ઓગણીસો પચાસ સુધી સંઘર્ષવાદી વિચારધારાથી વિદ્વાનો અલિપ્ત રહ્યા હતા પરંતુ વિશ્વમાં ઓગણીસો પચાસમાં ઠંડા યુદ્ધો મહાસત્તાઓ સાથે ટકરાવ સ્વતંત્રતાના આંદોલનો વૈચારિક ક્રાંતિ વગેરે બાબતો ટાલકોટ પાર્સન્સ સિદ્ધાંત દ્વારા સમજાવી શક્યા નહીં તેથી સંઘર્ષના અભ્યાસ પ્રત્યે ધ્યાન દોરાયું નહીં અમેરિકન સમાજમાં સમાજની એક સજીવ તંત્ર તરીકે કલ્પના કરી સંઘર્ષને મનોવૈજ્ઞાનિક પ્રશ્ન તરીકે જોવાનો પ્રયાસ થયો વર્તમાન સમાજમાં સંઘર્ષની ઘટનાઓને સમજવી એ મહત્વની બાબત છે અને તેથી ડરેન ડોર્ફ લુઈસ કોઝર વગેરેને સમજવા પ્રયાસ કરવા ઘટે તો વિદ્યાર્થી મિત્રો આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જાણ્યા બાદ હવે આપણે સંઘર્ષવાદી સિદ્ધાંતની મુખ્ય વિશેષતાઓ જે છે એના વિશે ક્રમશઃ જોઈશું વિદ્યાર્થી મિત્રો સંઘર્ષવાદી સિદ્ધાંતની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે પહેલી છે સામાજિક સંરચનામાં સંઘર્ષની પ્રક્રિયા સમાયેલી હોય છે એટલે કે સામાજિક રચનાતંત્ર જે છે એમાં સંઘર્ષની પ્રક્રિયા જોડે જ સાથે જ ચાલે છે એના સમાયેલી જ હોય છે તો એને સમજવાનો પ્રયાસ કરીએ વિદ્યાર્થી મિત્રો સંઘર્ષવાદીઓ એવું માને છે કે બધા જ સમાજમાં સંઘર્ષની પ્રક્રિયા જોવા મળે છે આ એક સાર્વભૌમિક પ્રક્રિયા છે જેનાથી કોઈ સમાજ મુક્ત નથી રહી શક્યો આ સંદર્ભમાં મેકાઈવર જણાવે છે કે સમાજ સંઘર્ષ દ્વારા ચિરાયેલા સહયોગ છે હેમિલ્ટન પણ જણાવે છે કે સ્વર્ગ જેવા અનાર્થિક સ્થાનને બાદ કરતા સંઘર્ષ સ્વતંત્ર સર્વત્ર જોવા મળે છે પ્રગટ કે અપ્રગટ સ્વરૂપમાં તો ક્યારેક હિંસા કે ક્રાંતિ જેવા ઉગ્ર સ્વરૂપે પણ સંઘર્ષ દરેક સમાજમાં વિદ્યમાન છે આમ એક સાર્વભૌમિક પ્રક્રિયાના રૂપમાં સંઘર્ષ દરેક સમાજમાં જોવા મળે છે સામાજિક સંઘર્ષના અનેક સ્વરૂપો હોય છે સંઘર્ષની સાર્વભૌમિકતાનું એક કારણ એ છે કે કોઈપણ સમાજ વધારે સમય માટે સંતુલિત નહીં રહી શકતો સ્થિર નહીં રહી શકતો સ્થિરતા અને સંતુલનથી જ્યારે તે પરિવર્તન તરફ આગળ વધે છે ત્યારે પરિવર્તનકારી અને પરિવર્તનની વિરોધી શક્તિઓ વચ્ચે ઘર્ષણ થાય છે અને સંઘર્ષનો જન્મ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જોયું કે સામાજિક રચનામાં સંઘર્ષની પ્રક્રિયા સતત સમાયેલી હોય છે હવે સંઘર્ષવાદની બીજી વિશેષતા જોઈએ સંઘર્ષ અને પરિવર્તન વચ્ચે સહસંબંધ છે આ એની બીજી વિશેષતા છે તો વિદ્યાર્થી મિત્રો આને સમજીએ વિદ્યાર્થી મિત્રો કા કાર્યાત્મકવાદીઓની જેમ સંઘર્ષવાદીઓ સમાજને સ્થિર કે સ્થાયી અવસ્થા તરીકે વ્યવસ્થા તરીકે સ્વીકારતા નથી તેઓ સમાજને પરિવર્તનશીલ પ્રક્રિયાના રૂપમાં જુએ છે તેઓ માને છે કે પરિવર્તન એક શાશ્વત તથ્ય છે જે દરેક સમાજોમાં જોવા મળે છે તેઓ સંઘર્ષને વિશ્વવ્યાપી તથા અનિવાર્ય તથ્ય તરીકે સ્વીકારે છે સંઘર્ષવાદીઓના મતે સામાજિક પ્રતિમાનો અને સામાજિક મૂલ્યોથી વિચલન એટલે કે સામાજિક પરિવર્તન આવે છે સમાજમાં પરિવર્તન અને અપરિવર્તનની સ્થિતિમાં સંતુલન જોવા મળે છે પરંતુ જ્યારે પરિવર્તન અને અપરિવર્તનની સ્થિતિને જાળવી રાખવામાં કોઈ અવરોધ ઊભો થાય છે ત્યારે સંઘર્ષનો જન્મ થાય છે સમાજમાં કેટલાક લોકો પરિવર્તન લાવવા માગે છે તો કેટલાક તેનો વિરોધ કરે છે તથા યથાસ્થિતિને ટકાવી રાખવા માગે છે ત્યારે આ બંને વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય છે આ રીતે સંઘર્ષ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા લોકો પરિવર્તનની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે આમ સંઘર્ષનો સીધો સંબંધ પરિવર્તનની પ્રક્રિયા સાથે છે સંઘર્ષ ક્યારેક તો પરિવર્તન માટે પણ જવાબદાર બને છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંઘર્ષવાદની ત્રીજી મુખ્ય વિશેષતા છે એ વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો સંઘર્ષનો સંબંધ સામાજિક દરજ્જાઓ સાથે છે તો આ બાબત આપણે હવે સમજીએ કે સંઘર્ષનો સંબંધ સામાજિક દરજ્જાઓ સાથે કેવી રીતે છે વિદ્યાર્થી મિત્રો સંઘર્ષવાદીઓ માને છે કે સમાજમાં સંઘર્ષને જન્મ આપવામાં સામાજિક દરજ્જાઓનું મહત્ત્વ ઘણું છે સમાજની રચનાનું નિર્માણ સામાજિક દરજ્જાઓથી થાય છે સમાજમાં બધા જ દરજ્જાઓ સમાન નથી હોતા કેટલાક દરજ્જાઓ ઉચ્ચ તો કેટલાક નિમ્ન હોય છે ઉચ્ચ તેમજ મહત્વપૂર્ણ દરજ્જાઓ પ્રાપ્ત કરવા માટે દરેક સમાજમાં સંઘર્ષ જોવા મળે છે આમ ઉચ્ચ દરજ્જો ધારણ કરવાવાળી વ્યક્તિ નિમ્ન દરજ્જાવાળી વ્યક્તિનું શોષણ કરે છે પરિણામે સંઘર્ષ ઉદભવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંઘર્ષવાદની પાંચમી ચોથી વિશેષતા જોઈએ વિદ્યાર્થી મિત્રો સંઘર્ષને હંમેશા માટે દબાવી શકાય નહીં આ એક એની મુખ્ય વિશેષતા છે ડેહન ડોર્ફ એવું માને છે કે સમાજમાં થોડા સમય માટે સંઘર્ષને નિયંત્રિત કરી શકાય છે પરંતુ લાંબા સમય સુધી તેને દબાવી શકાય નહીં કોઈ ગમે તેટલા સૈનિક બળનો ઉપયોગ કરે અથવા તો દબાણ ઊભું કરે પરંતુ સંઘર્ષને હંમેશા માટે સમાપ્ત કરી શકાતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ ચોથી મહત્ત્વની વિશેષતા છે સંઘર્ષને હંમેશા માટે દબાવી શકાય નહીં ગમે એટલું બળ કે સૈનિક કો લગાવો તેમ છતાં એ સંઘર્ષ હંમેશા સમાજમાં રહે છે તેમ છતાં સમાજમાં આ સમાપ્ત થતો નથી એટલે આ રીતે સંઘર્ષની આ ચોથી વિશેષતા હતી હવે આપણે સંઘર્ષવાદની જે પાંચમી વિશેષતા છે એના વિશે જોઈએ સંઘર્ષ નિયંત્રણનો અસ્વીકાર કરે છે આ પણ એની મહત્ત્વની વિશેષતા છે તો આ વિશે વિદ્યાર્થી મિત્રો જોઈએ સમાજમાં સંગઠન અથવા તો વ્યવસ્થાને જાળવી રાખવા માટે નિયંત્રણ જોવા મળે છે સામાજિક નિયંત્રણમાં સામાજિક મૂલ્યો મહત્ત્વનો ભાગ ભજવે છે આ સામાજિક મૂલ્યોનો જન્મદાતા સમાજના શક્તિશાળી વર્ગ છે આ રીતે કોઈ એક વર્ગ દ્વારા લાદવામાં આવેલા સામાજિક મૂલ્યો સામાજિક વ્યવહારો અને સામાજિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે ત્યારે આ સામાજિક મૂલ્યોમાં પરિવર્તન આવે છે ત્યારે સમાજમાં સંઘર્ષનો પ્રારંભ થાય છે તો આ રીતે મિત્રો સંઘર્ષ નિયંત્રણનો અસ્વીકાર કરે છે આ મુદ્દો અહીં સ્પષ્ટ થાય છે હવે આપણે સંઘર્ષવાદની છેલ્લી વિશેષતા છઠ્ઠી વિશેષતા જે છે એ સામાજિક સંતુલનનો ખ્યાલ ખામીયુક્ત છે એ વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો કાર્યક્રમવાદીઓ એવું માને છે કે સમાજમાં સંતુલન હંમેશા જોવા મળે છે તેઓ માને છે કે સામાજિક પરિવર્તન આવવા છતાં સમાજમાં સંતુલનની સ્થિતિ ટકી રહે છે તેઓ આને ગતિશીલ સંતુલન તરીકે ઓળખાવે છે જેમ કે કોઈ સ્કૂટર ચાલતું હોય તો પણ તેનું સંતુલન જાળવી રાખે છે સંઘર્ષવાદીઓ સંતુલનના આ ખ્યાલનો અસ્વીકાર કરે છે તેઓ કહે છે કે સમાજમાં ક્યારેય પણ સંતુલન હોતું નથી પરંતુ હંમેશા સંઘર્ષ સંઘર્ષ જ હોય છે પરંતુ આપણે સમાજની અંદર સતત એને ભાગ થઈને જોતા હોઈએ છીએ અને અનુભવ કરતા હોઈએ છીએ આ રીતે સમાજમાં સંઘર્ષ હંમેશા રહે છે પરિવર્તન નિપજાવવાળી શક્તિઓ એટલી સમર્થ હોય છે કે તે સમાજને અસંતુલિત કરી દે છે આ જ કારણથી માનવ સમાજમાં આપણને સંઘર્ષ અને સ્પર્ધાની પ્રક્રિયાઓ જોવા મળે છે આમ સંતુલન નહીં પરંતુ સંઘર્ષ જ સમાજની વાસ્તવિકતાને સમજવામાં મદદરૂપ થાય છે કાર્યત્મકવાદી પાર્સન્સનું માનવું છે કે આધુનિક સમાજ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત છે અને તેમાં સર્વસંમતિ જોવા મળે છે સંઘર્ષવાદીઓના મતે પાર્સન્સનો આ વિચાર એક કાલ્પનિક સમાજનું દર્શન કરાવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સંઘર્ષવાદની સિદ્ધાંતની જે મુખ્ય વિશેષતાઓ છે એની વિગતે ચર્ચા કરી અને આ રીતે આપણે આ વ્યાખ્યાનની અંતર્ગત આપણે સમાજશાસ્ત્રની અંદર જે કાર્યાત્મકવાદ પછી બીજો વાદ વિકસ્યો છે અને મહત્ત્વનો વાત ગણાય છે તે સંઘર્ષવાદ વિશેની ચર્ચા કરી અને આ સંઘર્ષવાદ અંતર્ગત આપણે આજરોજ સંઘર્ષવાદની કેટલીક ચોક્કસ માન્યતાઓ સત્તા અને સામાજિક સમસ્યામાં સંઘર્ષનું મહત્ત્વ સમાજશાસ્ત્રમાં સંઘર્ષનો ખ્યાલ એટલે કે એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સંઘર્ષવાદી સિદ્ધાંતની જે કેટલીક વિશેષતાઓ છે એના વિશે જોયું વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે અહીં આ વ્યાખ્યાનમાં સંઘર્ષવાદની આજે પ્રારંભિક ચર્ચા શરૂ કરી છે હવે પછીના બીજા વ્યાખ્યાનમાં આગળના વ્યાખ્યાનમાં આપણે સંઘર્ષવાદના જુદા જુદા જે વિદ્વાનો પ્રદાન કરનારા છે જેમાં આપણે માર્ક્સ છે પછી નેરન છે સિરાઇટ મિલ છે લે સ્કૂજર છે આ બધાના વિચારો એ વિશ્લેષણાત્મક અને ટીકાત્મક જે બે શાખાઓ વિકસી છે સંઘર્ષવાદની અંદર એને અંતર્ગત જોઈશું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંઘર્ષવાદની પ્રારંભિક ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે પછી ફરી મળીશું બીજા વ્યાખ્યાનમાં સંઘર્ષવાદની ચર્ચા આગળ વધારીશું ત્યાં સુધી મને તમારા મિત્ર ડૉક્ટર પરેશ ચૌહાણને રજા આપશો આભાર